મારું નામ રામી નિશાબેન હેમાંગભાઈ હું કાંકરિયા શાળા નંબર 8 અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળામાંથી આવું છું. આજનો મારો વિષય છે પરસેપ્શન એન્ડ પરફેક્શન ફોર ધ ઇંગ્લિશ ક્લાસરૂમ. અંગ્રેજીમાં જ્યારે આપણે ક્લાસરૂમમાં કેવી તૈયારી સાથે વર્ગખંડમાં જવું જોઈએ એને લગતું અહીંયા પ્રેઝન્ટેશન રજૂ કરેલું છે. આ ઇનોવેશન કરવાની પ્રેરણા મને જ્યારે હું ક્લાસરૂમમાં ગઈ ત્યારે જો હું સીધી ટેક્સ્ટબુક ભણાવવા પર બાળકો સાથે જે કામ કરવા માંડું છું ત્યારે મને જોઈએ એવું પરિણામ ના મળ્યું. ત્યારે મારે ટેક્સ્ટબુક પર જતાં પહેલાં કેટલીક બેઝિક તૈયારીઓ કરાવવાની જરૂરિયાત લાગી અને એના ભાગરૂપે મેં આ ઇનોવેશન મને કરવાની ઈચ્છા થઈ. એમાં સૌપ્રથમ જ્યારે જોઈએ છે તો મોટાભાગના બાળકોને મારે આલ્ફાબેટથી શરૂઆત કરવી પડતી હોય છે, તો એને લગતા મેં મટીરિયલની શરૂઆત કરી કે એમને આલ્ફાબેટ્સના કાર્ડથી શરૂઆત કરી. જ્યારે એમને આલ્ફાબેટનો પૂરેપૂરો પરિચય મેળવી લે છે પછી એમને ફોનિક વર્ડ્સ પર હું ગઈ છું. એ સાઉન્ડવાળા વર્ડ્સ, ઈ સાઉન્ડવાળા વર્ડ્સ, ઓ સાઉન્ડવાળા વર્ડ્સ, યુ સાઉન્ડવાળા વર્ડ્સ, આ શબ્દો સમજાવ્યા બાદ એમને એ પ્રકારના રાઇમિંગ વર્ડની પણ ફૂલ પ્રેક્ટિસ આપવામાં આવે છે. જેમ કે કોટ, ડોટ, હોટ આ ટાઈપના મટીરિયલનો ઉપયોગ કર્યો છે. એના પછી એવા એમને એ જ પ્રકારના વધારે ને વધારે શબ્દોને એમના દ્વારા જ બનાવેલા કાર્ડ્સનો ઉપયોગ કરીને મેં એમને શબ્દોનો મહાવરો આપ્યો છે. જ્યારે એમનામાં શબ્દભંડોળ મને લાગે કે હવે એમનામાં પૂરતા પ્રમાણમાં જોવા મળે છે પછી રોજબરોજના જીવનમાં તે લોકો વાપરતા એવા શબ્દો વિથ પિક્ચર એમને ફ્લેશકાર્ડ દ્વારા સમજાવવામાં આવ્યા, જેથી કરીને રોજે રોજે જે શબ્દો જુએ છે કે જે વસ્તુઓ વાપરે છે એના સ્પેલિંગ એ રીડ કરી શકે. શબ્દો પર મને પૂરતો એમના પર લાગે કે હવે શબ્દ એ વાંચી શકે છે પછી એમને એકદમ ઇઝી સેન્ટેન્સ પર હું લઈ જઉં છું. આઈવાળા, હીવાળા, શીવાળા એવા વાક્યોનો મહાવરો કરાવું છું. એના માટે આ રીતના કાર્ડ્સ તૈયાર કરેલા છે. એ સાથે સાથે અહીંયા એવા બીજા એવા સિમ્પલ સેન્ટેન્સના મહાવરા પણ ક્લાસરૂમમાં પૂરતા પ્રમાણમાં અપાય છે. જ્યારે બાળકોને પૂરતા પ્રમાણમાં વાક્ય તરફ એ વળી જાય છે પછી હું એમને કન્ટેન્ટ તરફ લઈ જઉં છું અને ત્યારબાદ હું ટેક્સ્ટબુકની શરૂઆત કરું છું. અને ટેક્સ્ટબુકની શરૂઆત કરવા માટે પણ ફક્ત ટેક્સ્ટબુક નહીં એની સાથે ઘણા બધા મટીરિયલનો ઉપયોગ કરવો પડતો હોય છે. એનું અહીંયા મેં રજૂઆત કરી છે કે જ્યારે એમને પિક્ચર સ્ટોરીઝ આવતી હોય છે તો આ રીતના કાર્ડ્સનો ઉપયોગ થાય છે. પાસ્ટ ફોર્મ આવે છે ત્યારે એ પ્રમાણેના કાર્ડ્સનો યુઝ કરવામાં આવે છે. પ્રેપોઝિશન સમજાવવાના આવે છે ત્યારે એમને આ પ્રમાણેના ચિત્રો દ્વારા ફૂલ રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ મારા ઇનોવેશન કાર્ય પરથી મને ક્લાસરૂમમાં જોઈએ હું એવું નથી કહેતી કે મને 100% સફળતા મળે જ છે, પણ મને બાળકોની ગતિના આધારે અને બાળકો પોતાની શીખવાની ક્ષમતાને આધારે એમનામાં મને ચોક્કસ પ્રમાણે સુધારો જોવા મળેલો છે. થેન્ક યુ.